નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે અમારી જાદવ રાકેશ યુટ્યુબ ચેનલ પર. આજે 28 માર્ચ 2019 ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઇકન દેખાય છે તેને ટચ કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતા વિડીયોઝના અપડેટ તમને સૌપ્રથમ મળી રહે. અને સાથે સાથે મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 28 માર્ચ 2019 ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન એક, હાલમાં જ CBSEએ ક્યાં વિષય શરૂ કરવાની જાહેરાત કરી? તો AI અને યોગ એટલે કે ઉપરના બંને વિષયો શરૂ કરવાની જાહેરાત CBSEએ કરી છે. CBSEનું પૂરું નામ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, સ્થાપના 3 નવેમ્બર 1962. CBSEનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે અને ચેરપર્સન છે અનિતા કરવાલ. પ્રશ્ન બે, હાલમાં જ ગાંધી એન્ડ હેલ્થ @150નું પ્રકાશન કોણે કર્યું? તો તે પ્રકાશન કર્યું છે ICMRએ. ગાંધીજી વિશે થોડું જોઈએ તો ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી, તેમના માતાનું નામ પુતળીબાઈ, તેમના પત્નીનું નામ કસ્તુરબા ગાંધી અને જન્મસ્થળ છે તેમનું પોરબંદર અને તેમણે માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું રાજકોટ ખાતે. પ્રશ્ન ત્રણ, હાલમાં જ RBIએ ડિજિટલ લેણદેણને મજબૂત બનાવવા માટે કેટલા સભ્યોની સમિતિ બનાવી છે? તો તેણે 5 સભ્યોની સમિતિ બનાવી છે ડિજિટલ લેણદેણને મજબૂત બનાવવા માટે. આ સમિતિ નંદન નીલકેણીની અધ્યક્ષતામાં બનાવવામાં આવી છે. RBIની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. સ્થાપના 1 એપ્રિલ 1935 થઈ હતી અને હાલના ગવર્નર છે શક્તિકાંત દાસ. પ્રશ્ન ચાર, હાલમાં જ કયા દેશ દ્વારા દુનિયાના પ્રથમ વાયરલેસ ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કર્યું? તો તે દેશ છે નોર્વે. નોર્વે 2025 સુધીમાં તેની તમામ કારો શૂન્ય કાર્બન ઉત્સર્જનની થઈ જશે. નોર્વે, પાટનગર ઓસ્લો, પ્રધાનમંત્રી જેન્સ સ્ટોલ્ટનબર્ગ અને ચલણ છે નોર્વેજિયન ક્રોન. પ્રશ્ન પાંચ, હાલમાં જ ભારતીય વાયુસેના દ્વારા કયા હેલિકોપ્ટરને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા? તો તે હેલિકોપ્ટરનું નામ છે ચિનુક. હાલમાં જ ઔપચારિક રૂપથી ભારતીય વાયુસેના સ્ટેશન ચંડીગઢથી આ હેલિકોપ્ટરને સામેલ કરાયા છે. આ હેલિકોપ્ટર કોઈપણ પ્રકારના વાતાવરણમાં ઉડાન ભરી શકવા સક્ષમ છે. પ્રશ્ન છ, હાલમાં જ કયા વ્યક્તિને 2019 માટે વૈશ્વિક શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો તે વ્યક્તિ છે પીટર તબીચી. હાલમાં જ કેન્યાના છેવાડાના વિસ્તારમાં ભણાવનારા શિક્ષક પીટર તબીચીને ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2019 સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ પોતાની આવકનો 80% હિસ્સો ગરીબોના શિક્ષણ પાછળ ખર્ચી દે છે. પ્રશ્ન સાત, હાલમાં જ પાકિસ્તાન દ્વારા હિન્દુ તીર્થયાત્રીઓ માટે કયા પીઠના દર્શન માટે કોરિડોર ખોલવાને મંજૂરી આપવામાં આવી છે? તો તે શારદા પીઠ જે છે પાકિસ્તાનમાં, તેના માટેના કોરિડોર ખોલવાને મંજૂરી આપી છે. પાકિસ્તાન, પાટનગર ઇસ્લામાબાદ, પ્રધાનમંત્રી ઇમરાન ખાન, રાષ્ટ્રપતિ આરિફ અલવી અને ચલણ છે પાકિસ્તાની રૂપિયો. ભારત, પાટનગર નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન આઠ, હાલમાં જ ભારતીય હરિત ભવન પરિષદે કયા રેલવે સ્ટેશનને સુવર્ણ રેટિંગ આપી છે? તો તે રેલવે સ્ટેશન છે વિજયવાડા રેલવે સ્ટેશન, કે જે આંધ્રપ્રદેશમાં આવેલું છે. આંધ્રપ્રદેશ, રાજધાની હૈદરાબાદ, મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ, રાજ્યપાલ ESL નરસિંહા, વિધાનસભાની બેઠકો 175, લોકસભાની બેઠકો 25, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન નવ, નીચેનામાંથી કઈ સ્વદેશી તોપને હાલમાં જ ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી? તો તે તોપ છે ધનુષ. આ બોફોર્સ ડિઝાઇન પર આધારિત અપગ્રેડ વર્ઝન છે, તેને દેશી બોફોર્સ પણ કહેવામાં આવે છે. આ ધનુષ તોપની મારક ક્ષમતા 29 કિલોમીટરની છે.
પ્રશ્ન 10, ક્યાં દેશમાંથી વૈજ્ઞાનિકોને 51.8 કરોડ વર્ષ જૂના અવશેષો મળ્યા? તો તે મળ્યા છે ચીનમાંથી. ચીન, પાટનગર બેઇજિંગ, રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ચલણ છે રેનબિંબી. પ્રશ્ન 11, સુપ્રીમ કોર્ટે ક્યાં રાજ્યમાં સાર્વજનિક સ્થળોએથી રાજનૈતિક નારા નેતાઓના જાહેરાતો પર બેન લગાવવામાં આવ્યું? તો તે રાજ્ય છે તમિલનાડુ, કે જ્યાં આ પ્રકારનો બેન લગાવવામાં આવ્યો છે. તમિલનાડુ, રાજધાની ચેન્નાઈ, મુખ્યમંત્રી ઈ કે પલાનીસ્વામી, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, વિધાનસભાની બેઠકો 234, લોકસભાની બેઠકો 39, રાજ્યસભાની બેઠકો 18 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 12, હાલમાં જ ક્યાં દેશની સરકાર દ્વારા ચાના બગીચામાં કૃત્રિમ વરસાદનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું? તો તે દેશ છે શ્રીલંકા, કે જ્યાં જે દેશની સરકારે આ પ્રકારનું પરીક્ષણ કર્યું છે. શ્રીલંકા, પાટનગર, જયવર્ધનેપુરા, કોટ્ટી અને કોલંબો. રાષ્ટ્રપતિ છે રાનિલ વિક્રમાસિંઘે, પ્રધાનમંત્રી છે મૈત્રીપાલા સિરિસેના અને ચલણ છે શ્રીલંકન રૂપી. પ્રશ્ન 13, હાલમાં જ ક્યાં લોક કલાકાર અને રેડિયો કોમેન્ટેટરનું નિધન થયું? તો તે છે અનસુયા દેવી, કે જેમનું નિધન થયું છે. અનસુયા દેવી એક પ્રસિદ્ધ લોક કલાકાર, તેલુગુ ગાયિકા, રેડિયો કોમેન્ટેટર, સંગીતકાર તેમજ લેખિકા પણ હતા. તેઓએ આંધ્રપ્રદેશમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવી હતી. પ્રશ્ન 14, હાલમાં જ એપલે એપલ ટીવીની જાહેરાત ક્યારે કરી? તો તેમણે કરી છે 25 માર્ચના રોજ એપલ ટીવીની જાહેરાત કરી છે. પ્રશ્ન 15, હાલમાં જ લાંગકાવી આંતરરાષ્ટ્રીય મેરીટાઈમ એર એક્સપો 2019માં ક્યાં જહાજને મોકલવામાં આવ્યું? તો ભારત દ્વારા આઈએનએસ કદમતને મોકલવામાં આવ્યું હતું અને આ એર એક્સપો મલેશિયા ખાતે યોજાયું હતું. તો મલેશિયા, પાટનગર કુઆલાલંપુર, પ્રધાનમંત્રી મહાતીર બિન મોહમ્મદ અને ચલણ છે મલેશિયન રિંગેટ. પ્રશ્ન 16, ડોનાલ્ડ ટ્રમ્પે ક્યાં દેશ પર લાગેલા પ્રતિબંધો હટાવવાના આદેશ આપ્યા? તો ઉત્તર કોરિયા પર જે પ્રતિબંધો લાગેલા હતા તે હટાવવાના આદેશો ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા છે. ઉત્તર કોરિયા, પાટનગર પ્યોંગયોંગ, સુપ્રીમ લીડર ત્યાંના છે કિમ જોંગ ઉન અને ચલણ છે નોર્થ કોરિયન વોન. પ્રશ્ન 17, ઓસિન ઇન્ડેક્સ 2019 અભ્યાસ ક્યાં બે દેશો વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે? ઓસિન્ડેક્સ, તો તે છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. ઓસ્ટ્રેલિયા, પાટનગર કેનબરા, પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન, ચલણ ઓસ્ટ્રેલિયન ડોલર. ભારત, પાટનગર નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 18, હાલમાં જ ITTF ચેલેન્જ પ્લસ ઓમાન ઓપનમાં જી સાથિયાને કયો ચંદ્રક જીત્યો? તો જી સાથિયાને કાંસ્ય ચંદ્રક જીત્યો છે. થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો. વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને સ્વજનો સાથે શેર કરો. તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.